પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ પુરુષ નેતાઓની અભદ્ર ટિપ્પણીનો ભોગ બન્યા હતા. તેમણે હુલલી જિલ્લામાં પત્રકાર પરિષદ સંબોધતા આ વાત કરી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે રેલ બજેટમાં બંગાળમાં બંગાળને કંઈ ફાયદો ન થયો અને બંગાળને થયેલા અન્યાયનો વિરોધ કર્યો. ત્યારે ભાજપના કેટલાક સમર્થકોએ અભદ્ર ટિપ્પણી કરી. તૃણમૂલની મહિલા સાંસદો વિરુદ્ધ પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી. મમતાએ તો એટલે સુધી આરોપ કર્યો કે અભદ્ર ટિપ્પણી કરી રહેલા ભાજપના સમર્થકોમાંથી કેટલાકે તો સાંસદ કાકોલી ઘોષની સાડી ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. નારાજ મમતાએ કહ્યું કે આ અત્યંત હલકા પ્રકારનું વર્તન છે. મારી પાર્ટીની ઘણી મહિલાઓ પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાય છે અને તે યુવાન છે. જો તેમને સંસદમાં આ પ્રકારનો વ્યવહાર જોવા મળે તો સારું ન કહેવાય. સંસદમાંથી ન્યાય તો દરેક જણ માંગી શકે છે. મને બંગાળ માટે પણ ન્યાય માંગવાનો અધિકાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો તરફ હંમેશા વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહેનારા કોંગ્રેસના મહાસચિવ પણ એક વખત મહિલા પર અભદ્ર ટિપ્પણી કરતા ચર્ચામાં આવ્યા હતા. દિગ્વિજયસિંહે તો પોતાની જ પાર્ટીના મહિલા સાંસદ મીનાક્ષી નટરાજન પર અભદ્ર ટિપ્પણી કરીને 100% માલ ગણાવ્યો હતો. દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશના મંદસૌરમાં એક સભા સંબોધી રહ્યા હતા. ત્યાં સાંસદ મીનાક્ષી નટરાજનના વખાણ કર્યા, પરંતુ આ વખાણ શરમજનક બની ગયા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે મીનાક્ષી નટરાજનના પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે નજીકના સંબંધો પણ છે. દિગ્વિજયસિંહે આ ટિપ્પણી કરી ત્યારે મીનાક્ષી નટરાજન મંચ પર હાજર હતા. તો પુરુષ નેતાઓ દ્વારા મહિલાઓ પર ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં જ અભદ્ર ટિપ્પણી થાય છે તેવું નથી, વિદેશમાં પણ આવી ઘટનાઓ બને છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને 2 મહિલા સાંસદ વિરુદ્ધ ટિપ્પણી કરી પણ હતી, જેનાથી બ્રિટનમાં હોબાળો મચી ગયો હતો. વર્ષ 2011માં આ ઘટના બની હતી. કેમરૂને પોતાની જ પાર્ટીના સાંસદ નેડિન ડોરિસ અને એન્જેલા ઇગલ સામે ટિપ્પણી કરી હતી. 2 મહિલા સાંસદ સામે અભદ્ર ટિપ્પણીને પગલે તેમને ભારે નિંદાનો સામનો પણ કરવાનો વારો આવ્યો હતો. બાદમાં કેમરૂને માફી પણ માંગી હતી. બ્રિટનના પીએમ એ પણ મહિલાઓ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી. પોતાની જ પાર્ટીની 2 મહિલા સાંસદ સામે ટિપ્પણી કરી હતી, પરંતુ ત્યારબાદ કેમરૂને માફી પણ માંગી હતી. આખરે આ કેટલું યોગ્ય છે? મહિલા જે ધારાસભ્યો છે, સાંસદ છે, તેમના પર ટિપ્પણી કરવી અથવા તો કોઈ પણ મહિલા પર ટિપ્પણી કરવી, આ નેતાઓને શું શોભે છે? આ અંગે ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક એવા મહેશભાઈ પંડ્યા. મહેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. મહેશભાઈ, શું કહેશો, જે ઘટના આજે બની છે તે વિશે આપની શું પ્રતિક્રિયા છે? ના, બહુ શરમજનક ઘટના કહેવાય. કારણ કે એક તરફ આપણે મહિલા સશક્તિકરણ વર્ષ ઉજવતા હોઈએ, મહિલાઓને એમ્પાવર કરવાની વાત કરતા હોઈએ, મહિલાઓને માં દુર્ગાનું પ્રતિક ગણતા હોઈએ, શક્તિનું પ્રતિક ગણતા હોઈએ, પણ દિલમાં તો આપણા એ નથી. અને 8 માર્ચે મહિલા દિન ઉજવીશું આપણે, કન્યા કેળવણી રજ કરીએ, બેટી બચાવો બેટી બઢાવવાની વાતો કરીએ, એક સન્માનની વાત કરીએ. અને બીજી બાજુ તો આ જે થઈ રહ્યું છે, જે અત્યારે સંદેશનું જે બતાવ્યું, જે વિદેશથી લઈને તે સ્થાનિક લેવલે, એ આમ નિંદનીય છે અને સખત શબ્દોમાં વખોડી કાઢવા જેવું છે. એટલે પુરુષ પ્રધાન પિતૃસત્તામાં આજે આ ઘટનાઓ ઘટે છે એ વાજબી નથી. એટલે દુઃખ છે કે આવા રાજ્યમાં જ્યારે જેના મહિલા મુખ્યમંત્રી હોય અને એની ખૂબ વાહવા થતી હોય, જેન્ડર બજેટ અપાતું હોય, મહિલા સશક્તિકરણ વર્ષ થતું હોય, અને એવી વખતે આવી ટિપ્પણીઓ થાય, અને છતાંય લાજવાનું જે ગાજવામાં આવે, માફી તો દૂર રહી, માત્ર નિવેદનો હટાવવાથી વાત પૂરી થતી નથી. તમને શું વાંધો છે માફી માગવામાં? કદાચ ભૂલથી પણ બોલાઈ ગયું હોય તો માફી માગી લો ને, તો પણ એ બહેનોનું, એ મહિલાઓનું સન્માન લેખાશે. પણ આવું નથી થતું, જે ખૂબ જ દુઃખદ છે. પણ મારે બીજી પણ એક વાત કરવી છે. કાયદાઓમાં તમે જુઓ ને, આજે હી અને હી શબ્દ વપરાય ઓન બિહાફ ઓફ હીજ સબસ્ટિટ્યુટ, હર નહીં આવે કે સી શબ્દ નહીં આવે. કાયદાઓ પણ એ વાત, નગરપતિ
આ કેવી રીતે ચલાવી લેવાય? એટલે આ પુરુષ પ્રધાન સમાજમાં પિતૃસત્તા, અને મને તો એક બીજી પણ વાત કરવી છે, સરકાર ભલે ફાયદો આપવા માંગતી હોય મહિલાઓને, પણ કુંવરબાઈનું મમેરું, મંગળસૂત્ર જે રૂઢિગત ચાલે છે અને જેમાં મહિલાઓને બિચારા બાપલા પણ જેવું દુખાવું પડે, તમે એને ઇન્સેન્ટિવ કહી શકો, પ્રોત્સાહન કહી શકો, પણ જે દહેજ થી ખૂંપાય છે એવી તમે યોજનાઓ શરૂ કરો છો અને એની સામે પણ, એટલે એ તમારી પિતૃસત્તા દેખાય છે, આ તમારું એક એક પુરુષ પ્રધાન પણ દેખાય છે કે તમે મહિલાઓથી ઉપર છો અને મહિલાઓ માટે દાન દક્ષિણા કરો છો અને મહિલાઓને દયાનું પાત્ર બનાવી દીધા છે. આ બહુ દુઃખદ છે. બિલકુલ. અમારી સાથે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા પણ જોડાયા છે. રુઝાનજી સ્વાગત છે આપનું. રુઝાનજી, જે પ્રમાણે ઘટના ઘટી છે, ઘણી બધી વાતો સશક્તિકરણની, મહિલા સશક્તિકરણની કરવામાં આવે છે, જે રાજ્યની જે મુખ્ય પ્રધાન છે તે એક મહિલા છે, પ્રથમ મુખ્ય પ્રધાન છે, તે રાજ્યમાં આ પ્રકારની ઘટના ઘટી છે, શું કરશો આપ? બહુ શર્મિંદગી મને મહેસૂસ થઈ રહી છે, કારણ કે આઈ નેવર એક્સપેક્ટેડ ટુ બી વેરી ઓનેસ્ટ. કારણ કે આ બીજા પોલિટિશિયન્સ તો કરે છે, આ શું કહેવાય, લવારી બકારી અમે કહીએ, અમે ઇંગ્લિશમાં વર્બલ ડાયરિયા કહીએ, અને નેતાઓ કરે છે. પણ આઈ વોઝ સરપ્રાઈઝ કે ગુજરાતના નેતા જે લોકો, આઈ મીન આપણા જે સીએમ હતા, જે અત્યારે પીએમ છે નરેન્દ્ર મોદીજી, એ ચૂંટાઈ આવ્યા હતા કારણ કે સૌથી વધારે બહેનોના વોટના લીધે. એમની વખતે આખી સરકાર ડિસિપ્લિન હતી, અને હવે આજે નીતિનભાઈ, કોઈ બી, આઈ ડોન્ટ વોન્ટ ટુ સે નેમ્સ અબાઉટ ઇટ, ઇનફેક્ટ મને નીતિનભાઈ માટે બહુ રિસ્પેક્ટ છે, આજ સુધી એમના મોઢે મેં આવું કોઈ સાંભળ્યું નથી. એટલે જયારે આજે એમને આ કર્યું તો મને બી એક મોટો, આઈ મીન આ વોઝ સરપ્રાઈઝ અને અટેક બી લાગ્યો કે એવું તો એટલું બધું તો શું થઈ ગયું, આ કઈક એકદમ કઈ લવારો બકારો હતો કે કઈ ભડાકો હતો કે કઈક શું કહેવાય. કારણ કે નોર્મલી આપણા આપણા ગુજરાતમાં આવી રીતે પર્સનલ, આવી રીતે પર્સનલ, અમે એને કેરેક્ટર એસેસિનેશન બીજો વર્ડ બી આપીએ છીએ, એવું નથી થતું. એટલે અગર હું, ઇફ આઈ ટોક ઓફ ધીસ પર્ટિક્યુલર થિંગ, બહુ જ મને શોકિંગ બી લાગુ ને નિંદીને લાગુ. અને જે આપણે બીજા પોલિટિશિયન્સ, આઈધર પાર્ટી, હવે હું બીજા પાર્ટીની વાત કરું, આઈ એમ નોટ અ પોલિટિકલ પર્સન કે હું ભાઈ આ પાર્ટી ખરાબ, નો, બીજી પાર્ટીના બી પોલિટિશિયન, જાત જાતની પાર્ટીના જાત જાતના પોલિટિશિયન, જાત જાતના બખાડા લવાડા કરે છે, અને જોડે જોડે એ લોકો તો મારા ખ્યાલે તો ઘડી ઘડી કરે છે, એ લોકોને તો આદત પડી ગઈ છે. ને એટલા માટે થાય છે કારણ કે ધે વોન્ટ, કારણ કે એ કરે એટલે આપણે મીડિયા એમને પબ્લિસિટી, આ પબ્લિસિટી એટલે વાત ડિસ્કસ કરે, ડિસ્કસ એ લોકોને તો કોઈ બી રીતે પબ્લિકમાં રહેવું રહેવું છે, પબ્લિસિટી જોઈએ છે, એટલે એ લોકો જાત જાતને કરે છે. પણ મને વધારે ખરાબ ક્યાં લાગે છે કે જયારે એ લોકો આવા લવારા બકારા કરે છે તો એ લોકોનો જે સુપર પાવર કે એ લોકોનો જે પ્રેસિડેન્ટ કે જે બી કહેવાય, એ લોકોને સ્ટોપ નથી કરતો. મને ત્યાં બહુ ખોટું વધારે લાગે છે, કારણ કે ચલો પેલાને તો આદત છે કે પબ્લિસિટી સીક કરવી છે, પણ એ લોકો સ્ટોપ કેમ નથી કરતા? સો ધીસ હેઝ થિંગ હેઝ ટુ બી ટેકન અપ વેરી સ્ટ્રિક્ટલી. શું આ ઘટનામાં પણ આવી કોઈ બાબત હોઈ શકે છે ખરી? રુઝાનજી, આપના મતે શું કહેવું છે? આ ઘટનામાં થોડું ઘણું તો બિહાઇન્ડ ધ પાસ બી થયું, મારે બિહાઇન્ડ ધ પાસ શું કહેવાય, બિહાઇન્ડ ધ ડોર્સ બી થયું છે જેટલું મને ખ્યાલ છે. એટલે હવે બિહાઇન્ડ ધ ડોર્સ શું થયું મને નથી ખબર, પણ જેટલું બહાર આવ્યું છે તો એમાં અત્યારે એવું કોઈ રીતે, એટલે એવું એવું શું કહેવાય, સમૂહ સરખું થઈ ગયું. એટલે મારે બીજી રીતે બી તમને કેવું છે, જે હું એવરી ટાઈમ કહું છું કે જયારે બે પોલિટિશિયનો બાખે છે, ઝઘડે છે, ત્યારે આપણે બધા, આપણે એઝ અ પ્રજા બૂમ પાડીએ છીએ, હોબાલો કરીએ છીએ, પણ અલ્ટિમેટલી એ લોકો પછી આપણને એઝ અ પ્રજા, આપણે થર્ડ પાર્ટી થઈ જઈએ છીએ, એ લોકો અંદર અંદર સેટલમેન્ટ કરી લે છે, ઘીના ઠામમાં ઘી મળી જાય છે, અને તમે એવું કઈ કોઈ જાતનું ડીલ થઈ જાય છે, એટલે અલ્ટિમેટલી તો પ્રજાને જ નુકસાન છે આ પોઈન્ટ પર બી. પણ નિકુલભાઈ, એમનો સવાલ નથી, પ્રજાએ આગળ આવવું જોઈએ, પ્રજાએ કહેવું જોઈએ કે એના જે વડા છે આનંદીબેન પટેલ, એમણે પણ બહાર આવવું જોઈએ, અને પાર્ટીના નેતાએ પણ બહાર આવવું જોઈએ કે ભાઈ આવું કેવી રીતે ચલાવી લેવાય. તમે તો અંદર સમાધાન કર્યું કે બંને પક્ષો સરખા છે એટલે સમાધાન કરો છો, પણ અલ્ટિમેટલી મહિલાઓને જે ના સાજે તેવું વર્તન થાય છે. એટલે હું તો એમ બીજા અર્થમાં એવું કહેવાય, જાતીય સતામણીનો એક ભાગ પણ કહી શકાય એને, તો કેવી રીતે પ્રજાએ માફ કરે? તમે તો અંદર અંદર સમજી લીધું, ભાગ બટાઈ કરી લીધી, પણ જે આમ આદમી ઉપર અસર પડી છે, એ મહિલાઓ ઉપર અસર પડી છે, એનું શું, એના માટે કોણ જવાબદાર? એડ કરવા ખાસ એક માંગુ છું કે મારા બંને પક્ષોએ, જે બી પોલિટિકલ પક્ષોના ઘણા ફ્રેન્ડ્સ, લેડીઝ ફ્રેન્ડ્સ છે, મિત્ર છે, તો જ્યારે એ લોકો જોડે વાતો કરું આવી જ કે ભાઈ તમારા લીડરો આવું કરે છે તો તમે કઈ કરો, તો એ લોકો શું કઈ ખબર છે? એ લોકો કે બેન અમારી જોડે આવું ઘણું થાય છે, અમને પાર્ટીમાં નથી, યુ નો ઓલ ધેટ લેડીઝ ઇશ્યુઝ ઇન ધર ઓન પાર્ટી, ધેર રિસ્પેક્ટ ઇન ધર ઓન પાર્ટી, ધેટ સીટ ડિવિઝન ઇન ધર ઓન પાર્ટી, એ લોકોને નથી મળતી. તો ત્યારે મારે એ લોકોને કેવું પડે છે કે બેન તમે એક પાર્ટીના પછી તો તમે એક બેન પહેલે છો, યુ આર લેડીઝ ફર્સ્ટ, અને તમારે બેન બેનનું જોવાનું છે. કારણ કે ઘણી વાર ઘણા ડિબેટોમાં જસ્ટ એક પોલિટિકલ પાર્ટીને કોઈ બેન સપોર્ટ કરતી હોય એટલે એના 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 સાહેબ, આપણે જે સાહેબ કહેવાય દેશી વર્ડમાં, તો એને સપોર્ટ કરે, અંધ આંખ બંધ કરીને સપોર્ટ કરે, તો મારે ઘણી વાર કેવું પડે કે બેન તમે શરમ કરો ને,
ગૃહની ગરિમાને લાજે તેવા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ તે નથી થયું આખરે કેમ એ વિષય પર ચર્ચા કરીશું આ બ્રેક બાદ.